રેત માફિયાઓ અધિકારીઓ સાથે સાઠ ગાંઠ રચીને ભ્રષ્ટાચાર કરેલ છે ત્યારે તે બાબતે યોગ્ય તપાસ કરવા તેમજ અગાઉ ધારાસભ્યને માફિયા વિરુદ્ધ આંદોલન પણ કરેલ હતું અને તે દરમિયાન સરકારી લીઝ પણ આ રદ કરવામાં આવેલી હતી ત્યારે તાજેતરના યેન કેન પ્રકારની ફરીથી લોકો સક્રિય હતા. લોકહિત, પર્યાવરણ હિત અને ભૂસંગ્રહનું અહિત કરીને લીઝ મંજૂર કરાયેલ ત્યારે વંથલી ગામ લોકોએ સ્વયંભૂ ગામ બંધ કરવાની પરિસ્થિતિ થતા આજ રોજ મંથલી સ્વયંભૂ ગામ બંધ થતા રેટ માફિયાઓ માણસોએ સીધા સાધા ખેડૂતોને અને નિર્દોષ લોકો પર હિંસક હુમલો કરીને માર મારવામાં આવેલ હતો ત્યારે આવા માણસોને તાત્કાલિક પગલાં ભરવા માંગણી કરવામાં આવેલ હતી. ત્યારે પાણી, રેતી અને ખેતી નુકસાન કરતા તત્વો સામે જવાહરભાઈ ચાવડા આગેવાની લીધી છે. ત્યારે સરકારના મલિન ઇરાદાથી ધરપકડ કરવામાં આવતા અને નિર્દોષ ખેડૂતો અને પ્રજાઓ ઉપર બેફામ લાઠી ચાર્જ કરતા પોલીસ તંત્રએ લોકશાહીમાં પ્રજાતંત્રના અવાજને દબાવવાની કોશિશ કરી છે ત્યારે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ટીલવા, શહેર કોંગ્રેસ પ્રમુખ જગુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ જયેશભાઈ વાછાણી, હાર્દિકભાઈ સૌસાણી, જગદીશભાઈ મારુ, લલિતભાઈ ડાંગર, અરવિંદભાઈ લાડ, અશોક જીવનાણી, વિક્રમસિંહ ચાવડા, પ્રફુલ ચૌહાણ સહિતના વેપારીઓ, સરપંચો અને આગેવાનો જોડાયા હતા. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માણાવદર પીએસઆઈ હેરભા લાલકા સહિતના પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. એબીજી ન્યૂઝ માણાવદર. હું લલિત ભગાભાઈ ડાંગર, માણાવદર તાલુકા, શહેર કોંગ્રેસ મંત્રી. આજે જે અમાનુષી માર મારી અને ખેડૂત વિરોધી જે આ સરકારે કૃત્ય કર્યું છે એમના વિરોધમાં જવાહરભાઈએ જે જેહાદ જગાવી અને એને બિન અધિકૃત રીતે જે એની ધરપકડ કરી છે એના વિરોધમાં માણાવદર તાલુકા કોંગ્રેસ અને માણાવદર શહેર કોંગ્રેસે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને અમારો રોષ વ્યક્ત કર્યો છે. આ ન પાણી સરકાર જે રેતીની વાતો કરીને ખોટી રીતે રેતી ખનન કરી જે ચોરી કરાવે છે એના વિરોધમાં અમારો સખત વિરોધ છે. આ વહેલામાં વહેલી તકે આ કૃત્ય બંધ થવા જોઈએ, નહીંતર આ માણાવદર અને ત્રણે ત્રણ તાલુકામાં જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે.
રાજુલા પાસેના પીપાવાવ ધામ ગામ દ્વારા જીએસસીએલ કંપની અને ભૂમાફિયાઓએ બિનકાયદેસર બેફામ રીતે ઝીંગા ફાર્મ ખડકી દેવાયેલ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામ દ્વારા જીએસસીએલ કંપની અને ભૂમાફિયાઓએ બિનકાયદેસર ઝીંગા ફાર્મ ખડકી દેવાયેલ, જે અંગે જમીન મુક્ત કરવા આંદોલનનો 41મો દિવસ તથા આમરણાથ ઉપવાસનો 29મો દિવસ આજે સોમણબેન અર્જણભાઈ ગુજરિયા અને મંગુબેન થાપા નામની ઉપવાસની મહિલાની તબિયત લથરી પડતા તાત્કાલિક બંને મહિલાઓને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં બંને મહિલાઓને સારવાર કરવામાં આવેલ. એબીજી ન્યૂઝ અમરેલી. આંદોલનની અંદર સામેલ થઈ રહ્યા છે, પરંતુ આ તંત્રને એ બાબતમાં કોઈ દરકાર નથી. અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ બહેનોની જે દશા અને વ્યથા જે છે એને સમજવા સરકાર આ બાબતમાં આગળ આવે અને ઝડપથી અમારા ગામજનોને ન્યાય આપે. કાના નગરી દ્વારકાથી આહીર રેજિમેન્ટને ભારતની સેનામાં ચાલુ કરવા માંગણી કરાઈ છે. દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણના કુળના લોકોએ નામા આહીર રેજિમેન્ટ સ્થાપવા માટે માંગણી કરી છે. ગુજરાતભરમાં આહીર સમાજના લોકો આ માંગણી કરી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં આહીર સમાજના યુવાનોએ બાઇક રેલી કાઢીને કલેક્ટર કચેરી અધિક નિવાસી કલેક્ટર હિરેન વ્યાસને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. એબીજી ન્યૂઝ દ્વારકા. આહીર સમાજ તરફથી આજે એક આવેદનપત્ર આપી અને ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટની નિર્માણ થવું જોઈએ, આહીર રેજિમેન્ટનું સર્જન થવું જોઈએ એવું એમની એક રજૂઆત છે. એ રજૂઆત આજે આવેદનપત્ર સ્વરૂપે મળી છે. આહીર સમાજની જે પણ લાગણી છે એ સરકાર શ્રી મામે પહોંચાડી છે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. ધોરાજીના સ્વામી નારાયણ મંદિરમાં પરાયણ, ભજગોવિંદ અને સંગીત સરિતાનું 3 દિવસીય આયોજન કરવામાં આવેલ છે. ધોરાજીના જુનાગઢ રોડ ખાતે આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સંગીત સરિતાનું 3 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર એમ 4-6 જૂન સુધી સંગીત સરિતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત સરિતામાં પહેલા જ દિવસે 1500-2000 જેટલા લોકો આવેલા હતા. સાધુ કલ્યાણમૂર્તિદાસ સ્વામી જણાવ્યું હતું કે અધિક માસની અંદર BAPS સ્વામિનારાયણ મંદિરમાં પારાયણ અને સંગીત સરિતાનું આયોજન કરવામાં આવેલ છે. આ પારાયણનું મુખ્ય હેડિંગ છે ભજ ગોવિંદમ. આ સંગીત સરિતામાં અનુભવી સંગીતજ્ઞ કલાકારો સાથે પધારશે અને પોતાની આગવી શૈલીમાં કથામૃત તેમજ ગણિપ્રિય કંઠે કીર્તનો ભજનોની રમઝટ બોલાવી સૌને ભક્તિમાં રસ તરબોળ કરશે. આ સંગીત સરિતામાં ધોરાજી તાલુકાના ભાવિક ભક્તો સંગીત સરિતામાં લાભ લેવા મોટી સંખ્યામાં પધારશે. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. અધિક માસની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર આયોજિત એક સુંદર મજાની પારણનું આયોજન થયું છે. પારણનું મુખ્ય હેડિંગ છે ભજ ગોવિંદમ. આદિ આચાર્ય શંકરાચાર્યે ભજ ગોવિંદમ નામના ખૂબ સુંદર મજાના અષ્ટકો બનાવેલા છે. તો એ અષ્ટકોને આધારે સંગીતમય કથા વિવિધ વાદ્યો સાથે પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી, ખૂબ જ વિદ્વાન અને વક્તા સંત, જે દેશ પરદેશની અંદર અનેક જગ્યાએ તેઓ પોતાની પ્રવચન શ્રેણીનો લાભ આપી ચૂક્યા છે, એવા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પોતે એમની આગવી શૈલીની અંદર, એમની હળવી શૈલીની અંદર સંગીત સાથે કથા વાર્તાનો લાભ આપશે. અને 3 દિવસ સુધી, કહેતા કે 4, 5 અને 6, આ 3 દિવસ સુધી અધિક માસની અંદર આમની જનતાને લાભ પ્રાપ્ત થશે. તો મોટી સંખ્યાની અંદર બધા અવશ્ય કથા વાર્તાનો લાભ લેવા માટે વધારે સ્વામી આશરે કેટલા માણસ આશરે 3000 જેટલા માણસો આ પારાયણનો લાભ લેશે. અને તમામ દર્શનાર્થીઓ માટે પારાયણની અંદર જે કથા વાર્તાનો લાભ લેવા માટે આવે છે, એ બધા જ હરિભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં, વિશિષ્ટ
પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જસદણ શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ત્રિદિનાત્મક ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રી સ્વામિનારાયણ મુખ્યમંત્રી કૈલાસનગરના વયોવૃદ્ધ સંત શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજીના શુભ આશીર્વાદ તેમજ પૌરાણિક ધર્મ વલ્લભદાસજીની પ્રેરણાથી પુરુષોત્તમ માસ નિમિત્તે ત્રિદિનાત્મક ભગવત કથાનું ભવ્ય આયોજન ડોક્ટર કટેશિયા હોસ્પિટલની બાજુના પ્લોટિંગ ખાતે રાખવામાં આવ્યું હતું અને ભક્તિભાવમાં રસપાન લેવા માટે જસદણની જનતાને ભાવપૂર્વક જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે સુરતના યુવાન વિદ્વાન સંતો શાસ્ત્રી શ્રી મંગલસ્વામી, શાસ્ત્રી શ્રી ચૈતન્ય સ્વામી સહિતના સંતો મહંતોએ પણ પોતાની મધુરવાણીમાં ભક્તિમય જીવન રસપાન કરાવી લોકોમાં એક અનોખો ભક્તિભાવ જોવા મળ્યો હતો. આ ત્રિદિનાત્મક ભગવત કથામાં દરરોજ અવનવું રોજિંદા જીવન ઉપયોગી રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમ કે મારું જીવન સુગંધી મને, રામાયણનો જીવન સંદેશ, માય ફેમિલી હેપી ફેમિલી, પ્રસંગી દરેક સુખી શા માટે, એવા અવનવા સમાજ ઉપયોગી પ્રસંગોનું આબેહૂબ વર્ણન થતાં લોકો ભક્તિભાવમાં તલીન થઈ તરબોળ થતા નજરે પડે છે. તેમજ દરેક ધર્મપ્રેમી જનતાના આ ત્રિદિનાત્મક ભગવત કથાનો લાભ લે તેવો અનુરોધ શાસ્ત્રી શ્રી ધર્મનંદન દાસજીએ કર્યો હતો, જેને જસદણની જનતા આવકાર માની આ ભગવત કથામાં નાનામાં નાનો માણસ લઈને ડોક્ટરો, વકીલો, શિક્ષકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ મહિલાઓ સહિતનું આનો મહેરામણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. એબીજી ન્યૂઝ, જસદણ. સ્વામીજી, આજે જે ખાસ કરીને જે સભા યોજવામાં આવી છે, તો આ સભાની અંદર પબ્લિક જે માનવ મહેરામણ છે બહોળું ઉમટી પડે છે, તો અન્ય સભાઓ પણ ઘણી થાય છે, છતાં એ સભાઓમાં જે પબ્લિક હોય છે એની કરતાંમાં વધુ હોય છે, તો તેનું કારણ શું છે? ઘણીવાર આવી ધર્મસભાઓની અંદર ધર્મની અને ઊંચા જ્ઞાનની બહુ વાતો થતી હોય છે, પણ માણસ જે સ્તરે જીવે છે ત્યાં એની જે સમસ્યાઓ છે, જે જગ્યાએ પગલા ભરે છે ત્યાં એના વાસ્તવિક પ્રેક્ટિકલ જીવનના જે પ્રશ્નો છે એનું સમાધાન મળે તો માણસને સહેજે આજે સારું એને માર્ગદર્શન જોઈએ જ છીએ. આજે વિજ્ઞાનમાં ઉડતા તો આકાશમાં ઉડતા તો માણસે શીખવો છે, પણ સાથે સાથે જમીન ઉપર ચાલતા ના શીખે ત્યાં સુધી બધું વ્યર્થ છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આકાશમાં ઉડતા તો શીખવાડ્યું છે, પણ સાથે સાથે જમીન ઉપર ચાલતા પણ પ્રેક્ટિકલ લાઈફમાં જીવતા પણ ઘણી બાબતો શીખવી છે. શિક્ષાપત્રીમાં એવું બહુ જ સુંદર મોંઘેરું માર્ગદર્શન આપ્યું છે. ત્યારે આ સત્સંગ સભાની અંદર આપણે મારું જીવન સુગંધી બને સાથે માય ફેમિલી હેપી ફેમિલી અને રામાયણનો જીવન સંદેશ આ વિષયો ઉપર મન તંદુરસ્ત બને, તન તંદુરસ્ત બને, પરિવાર તંદુરસ્ત બને, આર્થિક વ્યવહાર તંદુરસ્ત બને એ વિષય ઉપર આજે વિવરણ થયું છે. આ સભામાં અમને ખાલી ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થયું નથી, આ સભાની અંદરથી ધાર્મિક, આધ્યાત્મિક, સાંસારિક, વ્યવહારિક બધી જ જાતના જ્ઞાથી અમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમને અહીંયા જવાનો વધારે આનંદ હોય છે અને જવાનું વધારે મન થાય છે, એટલા માટે અમે ત્યાં વધારે જઈએ છીએ. આધ્યાત્મિક જ્ઞાનને બધા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ સભામાં આવવાનું વધારે મન થાય છે. આ સત્સંગની સભા એવી છે, મેગા મોલ જેવું છે, ત્યાં બધી વસ્તુ અમને પ્રાપ્ત થઈ જાય છે. આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, અમારા ઘરના મૂંઝવતા પ્રશ્નો હોય તો એના નિરાકરણ પણ આ સભામાંથી મળી રહે છે. અને આ સંતોનું જ્ઞાન જે છે ને એ બહુ મહત્વનું છે, કેમ કે એમણે ખાલી 2 વર્ષની અંદર 111 ભાગવત અને શ્રીમદ સત્સંગી જીવનની કથા પારણ કરી છે. એના લઈને એનું જે જ્ઞાન છે એનો અમને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય એટલા માટે વધારે અહીંયા આવવાનું મન થાય છે અમને. અને અહીંયા જસદણ મંદિરના શાસ્ત્રી ભક્તિ જીવનદાસજી સ્વામી હતા ને, એનું જીવન નિરાળું હતું, એણે આ સંતોને અર્પણ કરીને સત્સંગના આ રંગે રંગ્યા છે અને દરેક લોકોને જસદણના વધારેમાં વધારે લોકો આનો લાભ લેવા અવારનવાર આવે છે. અને એમાંય આ તમે જે મારી હેરી આ બધા માણસો એટલે આટલું બધું માનવ મેરાણું ઉમટ્યું ઉમટ્યું છે કે લોકોને બધી જાતના નિરાકરણ આવી જાય છે આમાંથી. દામનગરથી મોડિયાપાટ વચ્ચેના રોડ પર આવેલ કોઝવે ઉપર પુલ ક્યારે બનશે તેવો લોકોના વેધક સવાલ પુલ ના હોવાથી લોકોને પ્રચાર થવામાં મુશ્કેલ છે. અમરેલી જિલ્લાના દામનગરથી મોડિયાપાટ વચ્ચે જિલ્લા પંચાયત અમરેલીના માર્ગ પર આવેલ કોઝવે પર પુલ ક્યારે? 5 ગામ ભાવનગર જિલ્લાના 2 ગામ અમરેલી જિલ્લાના હુકુમતની ઊંચા તુચ્છમાં પીડાતી આમ જનતા, તો બીજી બાજુ અમરેલી જિલ્લા પંચાયતની હુકુમતના મોડિયાપાટ, સુવાગઢ સહિત ભાવનગર જિલ્લાના વિકડીયા, લાખાવાડ, હડમતિયા,
ઢોંડા ને છોડતા માર્ગ પર સામાન્ય વરસાદમાં પણ અવરજવર બંધ રહે છે. કોઝવે પર પુલ બનાવવા અમરેલી જિલ્લા પંચાયતને કેમ ધ્યાને નહીં આવતું હોય ત્યારે આ બંને જિલ્લાને જોડતા મહત્વના માર્ગો પર કોઝવે સામાન્ય વરસાદી પાણીથી બંધ રહે છે અને લોકો કલાકો સુધી કોઝવેમાંથી પાણી ઉતરે તેની રાહ જોવી પડતી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળે. તો બીજી બાજુ 7 કરતાં વધુ ગ્રામ્યની જનતા ભારે પીડા ભોગવે છે. કોઝવે પર પુલ ક્યારે બનશે તેની શાસકો પાસે માંગણી કરી રહેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવેલ. એબીજી ન્યૂઝ અમરેલી. બાબરા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જે અન્વયે મામલતદારના અધ્યક્ષ સ્થાને તાલુકાની મીટિંગ યોજાઈ. અમરેલી જિલ્લાના બાબરામાં વિશ્વ પર્યાવરણ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય જે અન્વયે આજે મામલતદારના અધ્યક્ષ સ્થાને તાલુકાની દરેક કચેરીના વડાની મીટિંગ બોલાવીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ, જેમાં આગામી 5 જૂનથી 11 જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી પર્યાવરણ લક્ષી કામગીરીની સાથે સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવશે અને તાલુકાના અધિકારીઓની એક મીટિંગ યોજાયેલ, જેમાં બ્લોક હેલ્થ કચેરીમાં મામલતદાર એન કે ખેમાણીના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાયેલ, જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, હેલ્થ ઓફિસર, માર્ગ અને મકાનના વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ અને એક સપ્તાહ સુધી આયોજિત સ્વચ્છતા અભિયાનમાં દરેક કચેરીમાં પૂરતી સફાઈ કરવામાં આવે તેમજ અધિકારી અને કર્મચારીઓ પોતાની કચેરી અને વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાય ને શહેરને અને ગામડું સ્વચ્છ કરે તેવો અનુરોધ પણ મામલતદાર દ્વારા આ મીટિંગમાં કરવામાં આવેલ. એબીજી ન્યૂઝ અમરેલી. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજરોજ મંથલીમાં બંધનું એલાન આપવામાં આવ્યું તે દરમિયાન માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની ધરપકડ તેમજ ખેડૂતોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. રાજુલા પાસેના પીપાવાવ ધામ ગામ દ્વારા જીએસસીએલ કંપની અને ભૂમાફિયાઓએ બિનકાયદેસર બેફામ રીતે ઝીંગા ફાર્મ ખડકી દેવાયેલ. કાના નગરી દ્વારિકાથી આહિર રેજિમેન્ટને ભારતની સેનામાં ચાલુ કરવા માંગણી કરાઈ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે. આ ચેનલ પર જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.